વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં ગણિત વિષયમાં પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે શીખીશું તો ચાલો શીખીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે માં પેલો દાખલો ગણિતની એક પરીક્ષામાં પચીસ ગુણ માંથી પંદર વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે તો અહીંયા મિત્રો પંદર વિદ્યાર્થીઓના પચીસ ગુણ માંથી આપેલા છે અને આ માહિતીના બહુલક અને શોધો અને પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને સમાન છે તો આપણે સૌથી પહેલા બહુલક શોધીએ તો બૌલક એટલે વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતીની અંદર જે અવલોકન સૌથી વધુ વખત આવ્યું હોય જેને આપણે બહુલક કહીએ છીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ વીસ છે તો વીસ અહીં આપણી માહિતીનો બહુલક થશે તો અહીં આપણે લખીશું કે બહુલક બરાબર વીસ એના પછી વિદ્યા મિત્રો આપણે મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીશું તો આપેલી માહિતી ચડતા ક્રમમાં ગોઠવતો તો વિદ્યા મિત્રો અહીંયા આપેલી માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવેલી છે હવે મધ્યસ્થ બરાબર એન વત્તા એક ભાગ્ય બે મુ અવલોકન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકનોની સંખ્યા એન બરાબર પંદર છે બરોબર માટે અહીંયા પંદર વત્તા એક ભાગ્યા બે મુ અવલોકન પંદર વત્તા એક ભાગ્યા બે એટલે પંદર ને એક સોળ ભાગ્યા બે સોળ ભાગ્યા બે એટલે વિદ્યા મિત્રો આઠમું અવલોકન તો મધ્યસ્થ બરાબર આઠમું અવલોકન થશે તો અહીંયા આપણે જોઈએ માહિતી ની અંદર આપેલી આઠમો અવલોકન કયું થાય છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત શું બૌલક અને મધ્યસ્થ સરખા છે તો આપણે કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા બૌલક અને મધ્યસ્થ સમાન છે તો અહીંયા આપણે લખી શકીએ હા સમાન છે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓ બનાવેલ રન નીચે પ્રમાણે છે

વત્તા દસ વત્તા પંદર તો હવે આપણે છેદમાં લખીએ અવલોકનોની સંખ્યા અગિયાર ખેલાડીઓ છે માટે અવલોકનોની સંખ્યા અગ્યાર થશે સરવાળો આપણને ચારસો ઓગણત્રીસ મળશે અને છેદમાં અગિયાર માટે ચારસો ઓગણત્રીસ ને આપણે અગિયાર વડે ભાગીશું તો આપણને મળશે ઓગણચાલીસ તો આમ સરાસરી આપણને ઓગણચાલીસ મળશે એના પછી વિદ્યા મિત્રો આપણે બહુલક શોધીએ તો બહુલક એટલે આપણે જાણીએ છીએ કે આપેલા અવલોકનોની અંદર સૌથી વધુ વખત જે અવલોકન આવેલું હોય તેને આપણે બહુલક કહીએ છીએ તો અહીંયા પંદર જે છે વિદ્યા મિત્રો ત્રણ વખત આવેલું છે બીજું કોઈ અવલોકન ત્રણ વખત આવેલું નથી કે ત્રણ થી વધુ વખત તો અહીંયા પંદર એ આપેલી માહિતીનો બહુલક થશે તો અહીંયા આપણે લખી દઈએ નીચે કે બહુલક બરાબર 15 એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ શોધવા માટે આપણે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો આપણે ગોઠવી દઈએ આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતો તો અહીં વિદ્યા મિત્રો આપણે આપેલા અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે હવે આપણે મધ્યસ્થ શોધીએ તો એન બરાબર અગિયાર લઈએ તો અગિયાર વત્તા એક છેદ માં બે થશે મુ અવલોકન તો અહીં વિદ્યા મિત્રો અગિયાર વત્તા એક એટલે બાર થશે બાર ભાગ્યા બે મુ અવલોકન તો બાર ભાગ્યે બે એટલે છઠ્ઠું અવલોકન એટલે કે છ છમું અવલોકન આપણા આપણી માહિતીનો મધ્યસ્થ થશે તો આમ આપણે જોઈશું કે આપેલી માહિતીનો નો બહુલક પણ વિદ્યાર્થી મિત્રો પંદર થયો છે અને મધ્યસ્થ પણ આપણને પંદર મળ્યું છે આ દર વખત સરખું હોઈ શકે નહીં એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલો ત્રણ એક વર્ગના પંદર વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે તો અહીંયા વજન આપેલું છે તો એમાં આપેલી માહિતીનો બહુલક અને આપણે મધ્યસ્થવાનો છે તો આપણે માહિતીનો બહુલક શોધો એના પછી પ્રશ્ન સાડત્રી પિસ્તાલીસ પચાસ બત્રીસ તેતાલીસ તેતાલીસ ચાલીસ છત્રીસ આડત્રીસ તેતાલીસ આડત્રી સુડતાલીસ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કહ્યું છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો અને એમાં બીજું શું એક થી વધુ બૌલક છે તો સૌથી પહેલા આપણે બહુલક શોધીએ તો માહિતી નો બૌલક તો અહિયાં માહિતી અવલોકન આવેલું છે તો માહિતીનો બહુલક વિદ્યાર્થી મિત્રો અહિયાં આડત્રીસ અને તેતાલીસ થશે હવે આપણે મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપેલી માહિતી ચડતા ક્રમમાં ગોઠવતો આપેલી માહિતી ને ચડ પંદર લઈએ તો પંદર વત્તા એક છેદ માં બે મો અવલોકન અને પંદર વત્તા એક ભાગ્યા બે એટલે સોળ ભાગ્યા બે મો અવલોકન અને સોળ ભાગ્યા બે એટલે આઠમું અવલોકન તો હવે આઠમું અવલોકન એ આપણો માહિતીનો મધ્યસ્થ થશે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાલીસ મધ્યસ્થ થશે અને અહીંયા જમણી આપણે જોઈશું તો અહીંયા ડાબી અને જમણી બાજુ બંને આઠમો અવલોકન થશે માટે આપણી માહિતીનો મધ્યસ્થ એ ચાલીસ થશે તો અહીંયા આપણે લખી દઈએ ચાલીસ મધ્યસ્થ હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું એક થી વધુ બહુલક છે તો અહીંયા આપણે લખીશું કે હા એક થી

કે ચૌદ એ ત્રણ વખત આવેલું છે માટે આપેલી માહિતીનો નો બૌલક ચૌદ થશે હવે મધ્યસ્થવાનો છે આપણે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દીધેલી છે હવે આપણે મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ બરાબર એન વત્તા એક ભાગ્ય બે મુ અવલોકન અહીં વિદ્યા મિત્રો એન બરાબર નવ આપેલા છે અવલોકનોની સંખ્યા માટે નવ એક ભાગે બે મુ અવલોકન તો નવ ને એક દસ થશે તો દસ ભાગે બે મુ અવલોકન પાંચમું અવલોકન માટે મધ્યસ્થ અવલોકન થશે અહીંયા બીજું ત્રીજું ચોથું અને પાંચમું માટે મધ્યસ્થ બરાબર ચૌદ થશે બંને બાજુથી થી પાંચમું અવલોકન વિદ્યાર્થી મિત્રો ચૌદ થશે માટે આપણો મધ્યસ્થ એ ચૌદ થશે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન પોચ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો તો અહીંયા સૌથી પહેલું આપણને આપેલું છે કે બૌલક એ હંમેશા માહિતી મો સંખ્યા હોય છે તો ખરું છે વિદ્યાર્થી મિત્રો એના પછી સરાસરી એ માહિતી હોય છે ખોટું કેમ કે સરાસરી શોધીએ તો એ પોઈન્ટમાં પણ પણ આવી શકે શકે કોઈ સંખ્યા હોય ત્રીજું હંમેશા માહિતી મો ની એક સંખ્યા હોય છે તો એ સાચું છે વિદ્યાર્થી મિત્રો એના પછી ચોથું માહિતી અહીંયા આપેલી છે એની સરાસરી નવ છે એમ આપણને કહ્યું છે તો સૌથી પહેલા આપણે માહિતીની સરાસરી શોધી દેવાની અને જોવાનું કે સરાસરી નવ છે કે નહીં તો અહીંયા આપણે શોધીએ સરાસરી બરાબર અહીંયા બધા અવલોકનો આપણે સરવાળો કરી દઈએ સૂત્ર હાલ લખીશું નહીં તો બાર વત્તા તેર વત્તા નવ અને છેદમાં માં અવલોકનો ની સંખ્યા તો અહીંયા ત્રણ ત્રણ છ છ ને બે આઠ આપેલા છે માટે હવે આપણે સરવાળો કરીશું તો અહીં વિધે મિત્રો આપણને સરવાળો ચોસઠ મળે છે તો ચોસઠ ભાગે આઠ થશે અને અઠી અઠી ચોસઠ માટે સરાસરી આપણને આઠ મળે છે સરાસરી બરાબર આઠ તો અહીંયા આપણને સરાસરી નવ કહી છે માટે ખોટું આવશે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ગણવાનું છે